हाय फ्रेंड्स, जय श्री कृष्ण। मित्रों, परी किचन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, आज आप बनावाना छे बेसन अने घऊंना लोटना पुडला, जे स्वादमां खूब ज टेस्टी लागे छे। तो मित्रों, आपणे रेसिपी स्टार्ट करी दईए। चालो मित्रों, मैं आ चणानो लोट अने थोड़ो घऊंनो लोट, एक वाड़की चणानो लोट अने एक वाड़की घऊंनो लोट, एम बे लोट मैं मिक्स कर्या छे। आज जे पुडला जे बनावाना छे, आपणे बेसननो ज उपयोग करीए छीए, पण तमे घऊंनो लोट नाखशो झीणो एकदम, तो आ पुडला टेस्टमां पण खूब ज सरस लागे छे। अने मैं पाणी नाखीतुं एक ग्लास जेटलू, अने पछी एकदम मिक्स कर दीधुं छे। अने खीरुं एकदम पतलुं पण नहीं अने जाडुं पण नहीं अने लम्स पण ना पड़े ए रीतनुं एकदम मिक्स कर देवानुं छे। चमचाना मददथी तमे जोई शको आ रीतनुं खीरुं राखवानुं छे। हवे आपणे स्वाद मुजब मीઠું નાખીશું, અજમો નાખીશું। અજમાથી ટેસ્ટ સારો આવે છે, પણ જો તમને ઘરમાં કોઈને અનુકૂળ ના હોય તો અજમો ના નાખો તો પણ ચાલે। થોડીક આપણે અડદર નાખીશું, લાલ મરચું જે તીખું આવે છે એ જ મેં નાખ્યું છે। ધાણા જીરું નાખીશું, ચણાનો લોટ એક વાડકી અને એક વાડકી મેં ઘઉંનો લોટ લીધો હતો, એક ગ્લાસ પાણી નાખીને ખીરું મેં કરી દીધું હતું અડધો કલાક માટે લમ્સ ના પડે એ રીતનું। અને એક ચમચી મેં લાલ મરચું નાખ્યું છે, એક ચમચી મીઠું નાખ્યું છે, એક ચમચી ધાણા જીરું નાખ્યું છે, અને આ સૂકું લસણ અને મરચાં, તીખા મરચાં એની મેં પેસ્ટ કરી દીધી છે, એ અંદર નાખી દીધી છે। થોડો અજમો મેં નાખ્યો તો હળદર નાખી દીધી। હવે એકદમ આપણે મિક્સ કરી દેવાનું છે। ખીરું બહુ પતલું પણ નહીં, જાડું પણ નહીં, તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું ખીરું રાખવાનું છે અને એકદમ મિક્સ કરી દેવાનું છે। થોડી કોથમીર મેં ધોઈને અને જૂની સમારી દીધી હતી એ અંદર નાખીશું આપણે, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે કોથમીર નાખ્યા પછી। અને પછી એકદમ મિક્સ કરી દેવાનું છે આપણે, અને લમ્સ પણ ના પડે ખીરું એ રીતનું આપણે મિક્સ કરી દેવાનું છે। મિત્રો, તમે ચણાના લોટના પુડલા તો તમે બનાવતા જ હશો, પણ તમે જો ઘઉંનો લોટ નાખીને પુડલા બનાવશો તો એનો ટેસ્ટ પણ સરસ આવે છે, બાળકો અને તમારી ફેમિલીવાળા પણ ખુશ થઈ જાય છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો। થોડા ટામેટાં છે સમારેલા એ અંદર મિક્સ કરી દઈશું, જો તમને ટામેટાં ના ગમતા હોય તો ના નાખો તો પણ ચાલે। આમાં સૂકી ડુંગળી પણ ઘણા લોકો નાખતા હોય છે, પણ મેં નાખી નથી કારણ કે મારા બાળકને સૂકી ડુંગળી સમારેલી ઓછી ગમે છે, એટલે મેં નાખી નથી, પણ તમને ગમે તો તમે ડુંગળી નાખી શકો છો। મેથીની ભાજી પણ સરસ લાગતી હોય છે, એ પણ તમે સમારેલી નાખી શકો છો, પાલક સમારેલી પણ અંદર નાખી શકો છો। હવે આપણે ગેસ ચાલુ કરીને પુડલા બનાવીશું। મિત્રો, હવે મેં ગેસ ચાલુ કરીને આ પેન મૂકી દીધી છે, પેન એકદમ ગરમ થઈ જાય અને પછી આપણે આવી રીતે તેલ ફરતે લગાવી દેવાનું, જેથી આપણે જે પુડલો છે ચોટે નહીં, એટલા માટે બધી જગ્યા ફરતે આપણે લગાવી દેવાનું છે। હવે જે આ ખીરું છે એ આપણે લઈને તેમાંથી આપણે ચમચાના મદદથી એકદમ ફેરવતા જઈશું। મિત્રો, તમે જોઈ શકો છો આજુબાજુ આવી રીતે ફરતે થોડું તેલ નાખતા જઈશું, જેથી પુડલો આપણો ઉખડી શકે એટલા માટે। આ સવારે બ્રેકફાસ્ટમાં પણ સરસ લાગે છે, બાળકોને ગરમ ગરમ નાસ્તો આપણે આપવો હોય
10-15 મિનિટમાં બનાવવું હોય તો આઈટમ જલ્દી બની જાય છે. બાળકો ભૂખ્યા થાય, મમ્મી મને ભૂખ લાગી છે, કંઈક તો બનાવીને આપ, તો ફટાફટ બેસનમાં તમે પુટલા જલ્દી બનાવીને આપી શકો છો. હવે આપણે ફરતે આવી રીતે ધીમે ધીમે કરીને પુટલો આપણે ફેરવી દઈશું. થોડું આપણે તેલ પાછું આપણે ફરતે નાખીશું. બંને બાજુ સરસ ચડવી દેવાનો છે, ગોલ્ડન બ્રાઉન કલર ઉપર કાચો ના રહે એ રીતનો. મિત્રો તમે જોઈ શકો છો, હવે આપણે પુડલો નીચે ઉતારી દઈશું અને પ્લેટમાં કાઢીશું. હવે આપણે બીજો પુડલો ઉતારી એને પણ આવી રીતે ફરતે તેલ નાખીશું. એ પણ આપણે આજુબાજુ તેલ લગાડી દેવાનું છે અને એને પણ આપણે આજુબાજુ ગોલ્ડન બ્રાઉન તળી દેવાનું છે. ગેસ ધીમો રાખો જેથી બળી ના જાય ઉડલો, એટલા માટે થોડું તેલ સાઈડમાં લગાવતા જઈશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો, ઉડલો આપણે બંને બાજુ સેકાઈ ગયો છે. હવે એને પ્લેટમાં કાઢીને આપણે સર્વ કરીશું. મિત્રો મેં આ પ્લેટમાં સર્વ કર્યો છે ટામેટાના કેચઅપ સાથે. તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. જો તમે આ બેસનનો પુડલો તમને ગમ્યો હોય તો તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, જેથી હું બીજો વિડીયો સાથે ચોક્કસ આવું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો.